હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ. હું છું મેઘા સચદેવ અને આજે તમારી જોડે શેર કરીશ ડ્રાય મંચુરિયન બનાવવાની સિક્રેટ રેસિપી. જેવા રેસ્ટોરન્ટ ઉપર અને લારી ઉપર ચટાકેદાર મંચુરિયન બને છે, તેવા જ મંચુરિયન આજે આપણે ઘરે બનાવીશું. અને તે ઘરે બનાવવા ખૂબ જ ઇઝી છે. આ મંચુરિયન ઘરે નાનાથી લઈ અને મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે. તો આજે આપણે બધા બનાવી શકે તેવી એકદમ સિમ્પલ અને ઇઝી રીતે બનાવીશું. તો આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો. જો તમે એક વખત આ વિડીયો જોઈ અને ઘરે બનાવશો તો એકદમ પરફેક્ટ અને જે બહાર આપણે ખાઈએ છીએ તેવા જ બનશે. તો ફ્રેન્ડ્સ, રેસીપી જોઈતા પહેલાં હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે જો તમે કુકિંગ હાઉસ ચેનલ પર નવા હોય તો નીચે એક રેડ બટન આપેલું હશે તેના ઉપર ક્લિક કરી દો અને બાજુમાં આપેલું બેલ બટન પણ પ્રેસ કરી દો, જે બિલકુલ ફ્રીમાં છે. તો ચલો હવે મંચુરિયન બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે અહીંયા લઈશું કોબીજ, ગાજર, લીલી ડુંગળી, મરચાં, લસણ, આદું અને કેપ્સિકમ લઈશું આપણે. તમારે બીજા કોઈ વેજીટેબલ્સ લેવા હોય તો એ પણ લઈ શકાય. તો તમે જોઈ શકો છો એવી રીતે મેં ગાજર, કોબીજ, કેપ્સિકમ, ડુંગળી અને આદું, મરચાં અને લસણને આવી રીતે ક્રશ કરી લીધા છે. મેં અહીંયા તેને નાના ચોપરમાં કટ કરી લીધા છે. તમારી પાસે ચોપર ના હોય તો તમે તેને ખમણીમાં ખમણી પણ શકો છો. ત્યારબાદ એક બાઉલ લઈશું અને તેમાં એક ચમચી જેટલું ગાજર, 1 થી 1.5 ચમચી જેટલી કોબીજ અને 1 ચમચી જેટલું કેપ્સિકમ લઈશું અને 1 ચમચી જેટલી ડુંગળી લઈશું. ત્યારબાદ જે આદુ, મરચાં અને લસણ છે તેને પણ આપણે એક બાઉલમાં અડધું કાઢી લઈશું, કારણ કે આપણે તેનો યુઝ આગળ કરવાનો છે. મંચુરિયન ડ્રાય પણ ખૂબ જ સરસ લાગે છે, પણ તેનો જે સોસ આવે છે મંચુરિયનનો તે આપણે બનાવીશું, તો આ સામગ્રીઓ તેમાં યુઝ કરવાની છે. હવે આપણે મંચુરિયન બનાવવા માટે તેનું બેટર બનાવીશું. પહેલાં તેના માટે એક બાઉલ લઈશું અને તેમાં ક્રશ કરેલા બધા જ વેજીટેબલ્સ પહેલાં એડ કરવાના છે. તો તેના માટે પહેલાં આપણે કોબીજ એડ કરીશું, ત્યારબાદ ગાજર એડ કરી દઈશું. તમારે જેટલા પણ મંચુરિયન બનાવવા હોય એ રીતે લઈ શકાય. એટલે આપણે જે સામગ્રીઓ લીધી છે તેમાંથી 15 થી 20 નંગ જેટલા મંચુરિયન બનશે. ત્યારબાદ આપણે કેપ્સિકમ એડ કરી દઈશું અને ત્યારબાદ હવે લાસ્ટમાં આપણે આદું, મરચાં અને લસણ એડ કરીશું. ત્યારબાદ હવે આપણે મીઠું એડ કરીશું. મેં અહીંયા 1 ચમચી જેટલું લીધેલું છે. તમે જેટલા વેજીટેબલ્સ લીધા હોય એ પ્રમાણે એડ કરવાનું. ત્યારબાદ હવે એકદમ સરસ રીતે બધા જ વેજીટેબલ્સને મિક્સ કરી દઈશું. ત્યારબાદ હવે તેમાં 4 મોટી ચમચી જેટલો મેંદો એડ કરીશું અને 3 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરી દઈશું. તમારે બે અડધો અડધો લેવો હોય તો એ રીતે પણ એડ કરી શકાય. ત્યારબાદ હવે 1 ચમચી જેટલો મંચુરિયનનો જે મસાલો આવે છે તે એડ કરીશું. તે એડ કરવો બિલકુલ ઓપ્શનલ છે, પણ તે એડ કરવાથી જે આપણે બહાર રેસ્ટોરન્ટમાં જેવો ટેસ્ટ આવે છે બિલકુલ તેવો જ ટેસ્ટ આવે છે. ત્યારબાદ એડ કરીશું 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ, 1 ચમચી જેટલો સોયા સોસ અને 1 ચમચી જેટલો ટમેટો કેચઅપ એડ કરીશું. તો તમે જોઈ શકો છો આપણે મંચુરિયન બનાવવાની બધી જ સામગ્રીઓ એડ કરી દીધી છે. તો હવે આપણે તેને હાથ વડે સરસ રીતે મિક્સ કરી દઈશું. જો તમારું મિક્સર થોડું ડ્રાય હોય તો તમે તેમાં પાણી પણ એડ કરી શકો, અને થોડું વધારે આવી રીતેનું થઈ જાય તો તમે તેમાં થોડો મેંદો અથવા તો કોર્નફ્લોર એડ કરી શકો. તો તેને જેવી રીતનું બેટર બને એ રીતે એડજસ્ટ કરી લેવાનું. તો તમે જોઈ શકો છો આપણું બેટર મંચુરિયન બનાવવા માટે ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. હવે તમે બે રીતે મંચુરિયન વાળી શકો છો. તો પહેલી રીત છે કે તેને સેમ આવી રીતે તમારે પરફેક્ટ ગોળ ના કરવા હોય તો ભજિયાની રીતે પણ પાડી શકાય છે ડાયરેક્ટ તેલમાં. અને બીજી રીતે આ રીતે હાથમાં થોડો મેંદો અથવા તો કોર્નફ્લોર લગાડી અને આ રીતેની ગોળી વાળી લેવાની, જેવા મંચુરિયન બહાર માર્કેટમાં મળે છે એવા આપણે આ રીતેના ગોળ વાળી શકીએ છીએ. તો જો તમારી પાસે સમય હોય તો આ રીતના પરફેક્ટ ગોળ વાળી લેવાના
અને સમય ના હોય તો ડાયરેક્ટ મંચુરિયનને જેવી રીતે ભજીયા પાડી એવી રીતે તેલમાં પાડી દઈએ તો પણ તે ખૂબ જ સરસ બની જાય છે। તો તમે જોઈ શકો છો આપણા એકદમ સરસ અને પરફેક્ટ મંચુરિયન વળાઈ રહ્યા છે। ત્યાં સુધીમાં જો તમે ચેનલ પર નવા હોય તો પ્લીઝ તેને સબસ્ક્રાઈબ કરી દેજો, તેના માટે રેડ બટન નીચે જ આપેલું છે। તો સેમ એવી રીતે વાળી અને મેં અહીંયા બધા જ મંચુરિયન તૈયાર કરી લીધા છે, તમે જોઈ શકો છો બિલકુલ આ જ રીતેના અને એકદમ સોફ્ટ મંચુરિયન રાખવાના છે। અને આપણું તેલ પણ હવે સરસ રીતે ગરમ થઈ ગયું છે તો આપણે તેને તળી લઈશું। મંચુરિયનને હંમેશા આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર જ તળવાના છે। આપણે હાઈ ફ્લેમ પર તળીશું તો તે બહારથી એકદમ કડક થઈ જશે અને અંદરથી કાચા રહી જશે, તો આપણે તેને મીડિયમ ફ્લેમ પર તળીશું જેથી કરી અને તે બહારની સાથે સાથે અંદરથી પણ સરસ રીતે કૂક થઈ જાય। જે બી મંચુરિયન આપણે રેસ્ટોરન્ટમાં કે લારી ઉપર ખાઈએ છીએ તેમાં રેડ ફૂડ કલર એડ કરવામાં આવે છે। મેં અહીંયા કોઈ પણ ફૂડ કલર એડ નથી કર્યો, જો તમારે તેના જેવા જ લુકમાં એકદમ રેડ કલર જોઈતો હોય તો તમે તેમાં થોડો જે ફૂડ કલર આવે છે તે પણ એડ કરી શકો છો, અને નેચરલી જો તમારે કરવા હોય તો આ રીતેના પણ કરી શકાય। આપણે મંચુરિયનને સેમ ગેસની મીડિયમ ફ્લેમ પર જ તળાવવાના છે, તેને તળાતા થોડોક વધારે સમય લાગશે પરંતુ આ રીતે તળીશું એટલે તે અંદરથી પણ એકદમ સરસ રીતે કૂક થઈ જશે। તો તમે જોઈ શકો છો આપણા મંચુરિયન એકદમ ક્રિસ્પી બની ગયા છે અને તેનો કલર પણ એકદમ ગોલ્ડન બ્રાઉન જેવો થઈ ગયો છે। તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને સેમ એવી જ રીતે હવે આપણે બાકીના બધા જ મંચુરિયન તળી અને તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણા બધા જ મંચુરિયન તળાય અને ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ ગયા છે। હું અહીંયા તમને એક મંચુરિયન ખોલીને પણ બતાવી દઉં। આ મંચુરિયન જેવા રેસ્ટોરન્ટમાં હોય છે તેવા જ બન્યા છે, બહારથી એકદમ ક્રિસ્પી અને તમે જોઈ શકો છો અંદરનું જે લેયર છે તે એકદમ સોફ્ટ બન્યું છે। તો આ જે એક પરફેક્ટ મંચુરિયન બને તે બિલકુલ આ રીતે ના જોઈ છે, તો તમારે આવા જ બનાવવાના છે। હવે આપણે મંચુરિયન માટેનો સોસ બનાવીશું, તેના માટે પહેલાં આપણે લઈશું ટમેટો કેચઅપ, આપણે અહીંયા 3 ચમચી જેટલો લીધેલો છે। ત્યારબાદ હવે 1 ચમચી જેટલો સોયા સોસ લઈશું અને 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ લઈશું। જો તમારે તીખું વધારે ના કરવું હોય તો રેડ ચીલી સોસને અવોઈડ પણ કરી શકાય। અને ત્યારબાદ હવે લાસ્ટમાં આપણે લઈશું 1 મોટી ચમચી જેટલો મંચુરિયન મસાલો। આ એડ કરવાથી તેનો જે આપણે સોસ બનાવીશું તે એકદમ ટેસ્ટી અને સરસ લાગશે। ત્યારબાદ હવે તેમાં 2-3 ચમચી જેટલું પાણી એડ કરી અને એક સરસ મજાની પેસ્ટ તૈયાર કરી લઈશું। આ બધા સોસીસ અને મસાલો તમે ડાયરેક્ટ જે આપણે સોસ બનાવીએ તેમાં પણ એડ કરી શકો, પરંતુ આ રીતે એડ કરવાથી એક પણ સોસ હશે તે તેલમાં બળી નહીં જાય અને આ રીતે કરવાથી તે સરસ રીતે મિક્સ પણ થઈ જાય છે અને તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે। તો તમે જોઈ શકો છો આપણી પેસ્ટ બનીને સરસ રીતે તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે મંચુરિયન જે બહાર ગ્રેવીવાળા મળે છે તેના માટેનો મંચુરિયનનો જે સોસ હોય છે તે આપણે બનાવીશું। તો તેના માટે મેં અહીંયા 1 પેનમાં 2-3 ચમચી જેટલું તેલ લીધેલું છે। તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ જે આપણે અલગ કાઢીને રાખ્યા હતા તે 2 ચમચી જેટલા આદુ મરચાં અને લસણની જે પેસ્ટ છે તે એડ કરી દઈશું અને તેને એકદમ સરસ રીતે તેલમાં સાંતળી લઈશું। ત્યારબાદ હવે આપણે તેમાં એડ કરીશું ગાજર, કોબીજ, કેપ્સિકમ અને ડુંગળી, જે આપણે બધું જ પહેલાંથી અલગ કાઢીને રાખ્યું હતું તે એડ કરી દઈશું અને તેને પણ આપણે એકદમ સરસ રીતે સાંતળી લઈશું। મંચુરિયનની સાથે સાથે જેટલો જ સરસ અને ટેસ્ટી તેનો સોસ હશે તેટલા જ મંચુરિયન ખાવાની વધારે મજા આવશે। તો તમે જોઈ શકો છો બધા જ વેજીટેબલ્સ કૂક થઈ ગયા છે। ત્યારબાદ આપણે આગળ જે પેસ્ટ બનાવી હતી તે એડ કરી દઈશું, જેમાં આપણે ટમેટો કેચઅપ, રેડ ચીલી સોસ, સોયા સોસ અને મંચુરિયનનો મસાલો એડ કર્યો છે। હવે આપણે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું, તેને પણ આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર એકદમ સરસ રીતે કૂક થવા દેવાનું છે।
ત્યારબાદ હવે આપણે તેમાં થોડું પાણી એડ કરીશું, જેથી કરી અને ગ્રેવી એકદમ સરસ રીતે કૂક થઈ જશે. મેં અહીંયા 1/2 કપ જેટલું પાણી લીધેલું છે. તમારે જેટલું આછું કે ઘાટું આ સોસ રાખવો હોય એ રીતે લઈ શકાય. ત્યારબાદ તેને પણ એકદમ સરસ રીતે આપણે ઉકાળી લઈશું, જેથી કરી અને તે ખૂબ જ સરસ રીતે ગ્રેવી જોડે ભળી જશે. ત્યારબાદ હવે ગ્રેવીના ભાગનું આપણે તેમાં 1/2 ચમચી જેટલું મીઠું ફરીથી એડ કરીશું અને તેને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. તો આપણા મંચુરિયનની ગ્રેવી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે. તો આપણે હવે તેમાં મંચુરિયન એડ કરી દઈશું અને તેને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 1-1.5 મિનિટ સુધી આપણે તેને કૂક થવા દઈશું, જેથી કરી અને મંચુરિયન થોડા સોફ્ટ પણ થઈ જશે અને ગ્રેવી જોડે સરસ રીતે મિક્સ પણ થઈ જશે. બિલકુલ આ રીતે તેને હલાવતા રહીશું અને મિક્સ કરતા જઈશું. તો છે ને, મંચુરિયન ઘરે બનાવવા ખૂબ જ ઇઝી. તમે આ રીતે એક વખત ઘરે મંચુરિયન બનાવશો તો ઘરના બધા જ મંચુરિયન બહારથી લાવવાનું બિલકુલ ભૂલી જશે અને દર વખતે ઘરે જ મંચુરિયન બનાવવાની ફરમાઈશ પણ કરશે. હવે આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ અને ઉપરથી થોડી કોથમરીથી ગાર્નિશ કરી દઈશું. તો તૈયાર છે એકદમ રેસ્ટોરન્ટ જેવા મંચુરિયન, એકદમ ઇઝી રીતે એ પણ ઘરે. તો તમે પણ એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો. અત્યારે તો શાકભાજી ખૂબ જ સરસ આવે છે એટલે મંચુરિયન એકદમ સરસ બનશે. તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ રેસીપીને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે શેર કરજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ પહેલાં તેને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે તે બિલકુલ ફ્રીમાં છે.